છે ગુજરાતી વિષયની અંદર પાઠ 12 હાઈસ્કૂલમાં. સૌથી પહેલાં આપણે એનો લેખક પરિચય જોયો, ત્યારબાદ આપણે પાઠની સમજણ મેળવી, અને હવે જે આપણે ગઈ વખતે જે જ્યાંથી અટક્યા ત્યાં કે ગાંધીજી છે એ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ મળતી હતી એ જે કોઈ પહેલો નંબર આવે એમાં ગાંધીજીને પણ 5મા અને 6ઠા ધોરણમાં, એમ કે 5મા ધોરણમાં 4 રૂપિયા અને 6ઠા ધોરણમાં 10 રૂપિયાની મહિને શિષ્યવૃત્તિ મળતી. હવે એ ટાઈમમાં છે ને વિદ્યાર્થી મિત્રો, 1 રૂપિયાની પણ મેં તમને વાત કરી ખૂબ કિંમત હતી. 1 રૂપિયામાં તો આખા ઘર ખર્ચ નીકળી જાય આખા મહિનાનો. તો આ જે શિષ્યવૃત્તિ હતી એ ઘણી મોટી રકમ કહેવાય. હવે આપણે અહીંથી આ ચિત્ર તમને દેખાડે અહીંથી અટક્યા હતા. હવે આગળ ગાંધીજી કહે છે, મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. મને કાંઈ બહુ ખબર ન પડતી કે હું આટલો બધો હોશિયાર છું, એવું કોઈ માન નહોતું મને. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. ગાંધીજી કહે છે કે ભાઈ, એવું તો હું કયો હોશિયાર છું તો મને વળી શિષ્યવૃત્તિ મળે છે? પોતાને નવાઈ લાગતી કે પોતે શું એવા બધા હોશિયાર છે કે એને શિષ્યવૃત્તિ મળે. પણ ગાંધીજી કહે છે કે મને મારા વર્તન માટે ખૂબ ચીવટ રાખતો, કાળજી રાખતો. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે, જો મારું વર્તન ખરાબ થાય તો મને રોવું આવી જાય. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું પાસે એ મને અસહ્ય થઈ પડે. વર્ગમાં શિક્ષકને ખીજાવવું પડે અથવા તો શિક્ષક છે એ ખીજાશે એવું લાગે તો ગાંધીજીને અસહ્ય થઈ પડે કે અરે મારાથી આવું ખરાબ વર્તન થઈ ગયું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. એક વખત વર્ગની અંદર સાહેબે ગાંધીજીને મારેલા એ યાદ કરે છે. અને પણ માયરા એનું દુઃખ નહોતું, માર ખાધો એનું દુઃખ નહીં, પણ દંડને પાત્ર એને મારવા પડ્યા એવું કંઈ એને વર્તન થઈ ગયું એનું દુઃખ થયું. હું ખૂબ રડ્યો, પોતે ખૂબ રોયા કે મારાથી આવું ખરાબ વર્તન થઈ ગયું ક્લાસમાં કે મારા સાહેબે મને મારવો પડે. પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે આ પ્રસંગ છે, એ ગાંધીજી પહેલાં કે બીજા ધોરણમાં ભણતા ત્યારનો છે. હવે બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગિમી હેડમાસ્ટર હતા. અંગ્રેજો હતા આપણા દેશમાં, અંગ્રેજોનું રાજ્ય હતું એટલે દોરાબજી એદલજી ગિમી નામના એ ટાઈમમાં કોઈ હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા એટલે કે વિદ્યાર્થીઓમાં પ્રિય બની ગયા હતા એમના સ્વભાવથી, કેમ કે તેઓ નિયમ જળવાવતા, નિયમસર કામ કરાવતા, પદ્ધતિસર કામ કરતા અને લેતા. પોતે પદ્ધતિસર કામ કરે અને છોકરાઓ પાસે પણ પદ્ધતિસર એટલે કે વ્યવસ્થિત રીતે કામ લે તથા ઠીક શિક્ષણ આપતા, શિક્ષણ પણ સારું એવું ઠીક ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. એમણે જે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ હતા એને ફરજિયાત કસરત કરવાનું અને ક્રિકેટ રમવાનું એવું કરેલું. મને તો એનો અણગમો હતો, ગાંધીજીને કસરત કે ક્રિકેટ રમવું ગમતું નહીં. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ ફૂટબોલમાં ગયો જ નહોતો. ગાંધીજી કે ક્યારેય મને ફરજ પડ્યા પહેલાં તો ક્યારેય મેં કસરતે નહોતી કરી કે નહોતો ક્રિકેટ કે ફૂટબોલ રમ્યો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. ગાંધીજી બહુ શરમાળ હતા એટલે એમને જાહેરમાં કસરત કરવી કે ફૂટબોલ રમવી કે ક્રિકેટ રમવા આ બધું ગમતું નહીં. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. હવે ગાંધીજીને પોતાની ભૂલ સમજાણી કે એ મેં સારું નથી કર્યું, કારણ કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. ગાંધીજી કે એ વખતે મને એમ થતું કે કસરતને અને શિક્ષણને વળી શું સંબંધ, પણ પાછળથી સમજો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિક જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ. પાછળથી સમજાણું કે જો કસરત કરીએ તો વ્યાયામ મળે શરીરને, વ્યાયામના લીધે આપણું શરીર કસાયેલું બને અને આપણું કસાયેલું શરીર હોય, નિરોગી શરીર હોય તો ભણવામાં પણ આપણું મન રહે. એ બાબત એમને સમજાણી કે જેવું આપણે મનને આપણે કેળવીએ છીએ ભણવા માટે, યાદશક્તિને કેળવીએ છીએ, એવું શરીરને પણ કેળવવું પડે. જો શરીર કેળવાયેલું ન હોય તો ભણવામાં મન લાગતું નથી. અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આવજો વિદ્યાર્થી મિત્રો.